મહેસૂલી કર્મચારીઓની હડતાળના પગલે ડીસામાં સરકારી કચેરીઓ લોકોને પડી રહી છે હાલાકી. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓ પોતાની માંગણીઓ સંદર્ભે સરકાર પાસે લડત આપી રહ્યા છે. 17 મુદ્દાઓને લઈને સરકાર પાસે પોતાની માંગણીઓ મૂકવામાં આવે છે, પરંતુ સરકાર કોઈના કોઈ જવાબ ના આપતા ગુજરાત મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગમ્યું છે. જ્યારે ડીસાની જનસેવા કેન્દ્ર તેમજ મધ્યાહન ભોજન પુરવઠા વિભાગ તથા સકલ ઓફિસમાં સરકારી કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા અને સરકારી કચેરીઓ સુમસામ જોવા મળી હતી. જ્યારે દૂર દૂરથી આવતા અરજદારોને હડતાલની માહિતી ના હોય સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા ખાતા નજરે પડ્યા હતા. જ્યારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે સરકાર અને મહેસૂલી કર્મચારીઓની લડાઈમાં આમ જનતાને હાલાકી ભોગવી પડી રહી છે. સરકાર દ્વારા તાત્કાલિક અસરથી મહેસૂલી કર્મચારીઓની માંગણી સંદર્ભે યોગ્ય રીતે નિકાલ લાવવામાં આવે જેથી અરજદારોની હાલાકી ઓછી થઈ શકે. જ્યારે કેટલીક કચેરીઓમાં સરકાર દ્વારા રેવન્યુ વિભાગની જવાબદારી સોંપવામાં આવી રહી છે, પરંતુ સ્ટાફની ઘટ હોય મહેસૂલી કચેરીઓમાં પૂરતી વ્યવસ્થા ઊભી થઈ શકે તેમ નથી, જેથી સરકાર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે તેવી માંગ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંજય સિંહ રાઠોડ, લોકસમા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા.